मंतव्य न्यूज में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे क्रीना। जूनागढ़ में आवेल ज्ञानबाग विद्याधाम गुरुकुल विवाद में आवी छे। स्वामीनारायण गुरुकुल में ओम सांगाणी नामना विद्यार्थी नु मौत थयु छे। गत रोज विद्यार्थी नु मौत निपजू हतु त्यारे संस्थाए मौत नु कारण बीमारी नु कारण जणाव्यु छे। बाळक बीमार होवा छतां सारवार न करावी होवानो परिवारे आक्षेप कर्यो छे। जो के गुरुकुलना सीसीटीवी में बाळकनी तबियत ना तंदुरस्त होवानुं देखाई रह्युं छे। पोलीस पण परिवार ने जवाब न आपती होवानो आक्षेप कर्यो छे। द्वारकाना भाणवड तालुका असिस्टंट वर्क मैनेजर लांच लेता झड़पाया होवाना समाचार सामे आव्या छे। पंचायत में फरज बजावतो मिहिर बारोट लांच लेता झड़पायो हतो। 3500 रूपयानी लांच लेता एसीबी ना झटका में रंगे हाथ झड़पायो हतो। मनरेगा योजना पेटे बाकी रकम माटे लांच मांगी हती त्यारे बाकी रूपया 9000 ना नाणा चूकवा 3500 रूपयानी लांच मांगी हती। सुरेन्द्रनगरना धांगध्रामां दिवसे ने दिवसे श्वाननो आतंक वधतो जतो जोवा मळी रह्यो छे। शहेरी विस्तारमां हड़काया श्वानना आतंकथी लोकोमां भारे फफड़ाट फैलाई रह्यो छे। धांगध्राना क्लब रोड शक्ति चौक सहितना विस्तारोमां 10 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં વધ્યો શ્વાનનો આતંક। હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભારે ફફડાટ થયો છે। ધાંગધ્રામાં 10 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે। ક્લબ રોડ સહિતના વિસ્તારોમાં શ્વાનનો આતંક સર્જાયો છે। સુરેન્દ્રનગરમાં સરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। શાળામાં બાળકોને અભ્યાસના બદલે સફાઈ કરાવવામાં આવતા વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ભાવનગરમાં રાજકમલ કન્સ્ટ્રક્શનની બેદરકારી સામે આવી છે। ફ્લાયઓવરમાં ચાલતી વેલ્ડિંગની કામગીરી કરતા સમયે બેદરકારી જોવા મળી હતી। અવરજવર કરતા વાહનો પર તણખા ઉડ્યા હતા તેમજ ડાયવર્ઝન ન અપાતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરે છે ત્યારે કામગીરી સમયે વાહન ચાલક ભોગ બને તો જવાબદાર કોણ તે સામે આવ્યું છે। जी राजकमल कंस्ट्रक्शन कहवा के भावनगर में जो ओवरब्रिज नु काम कर रही है तमाम नियमों ने नेवे मूकीने नियमों उल्लंघन कर काम कर रही है तव साबितवार थी रही है। कारण के जे ब्रिजनु काम है एक तरफ जीरो लेवल थाई छे डाइवर्जन नहीं आप लांबा समय थी जे काम शुरू है तेने लईने वाहन चालक परेशान है तरह जे आ वीडियो आयो छे सामे तेनी अंदर जे वेल्डिंग काम शुरू है अनेक तणखाओ वेल्डिंगना जे नीचे छे ते सड़कना नीचे पड़े छे अने वाहनों पर पड़े छे जेने कारणे अनेक वाहनोनी ने नुकसान पण थतुं होय छे। परंतु जो आ तणखा जे नीचे पड़ता हता तेनी अंदर कोईपण दाजेत अथवा कोई टू व्हील चालक जाने अजाणे एनी नीचे आव्यो होत ने एनी उपर आ तणखा पड्या होत ने कोई अकस्मात थात तो जवाबदार कोण रहे। बीजी तरफ बात करो के महानगरपालिका एम कही रही छे કે કોઈ પણ અમારા જે વિકાસના કામ હોય ત્યાં અમારો સુપરવાઇઝર અને જે રીતનું કામ હોય તે રીતના અધિકારીઓ ત્યાં હાજર હોય છે। જો અધિકારીઓ હાજર હોય તો આ રીતનું બેદરકારીપૂર્વક કામ કેમ થાય છે તે પણ એક મોટો સવાલ છે।
જે ઝીરો લેવલે કામ થાય છે તેની અંદર અનેક જે લોખંડની કહી શકાય કે ભારે ભરખમ પ્લેટો છે તે પણ ઉપયોગમાં લેવાતી હોય છે અને તેની નીચેથી વાહનો પણ પસાર થતા હોય છે. જો અકસ્માતે કોઈ પણ પ્લેટ નીચે પડે અને કોઈ પણ વાહન ચાલક નું મૃત્યુ થાય અથવા તો કે ઈજાગ્રસ્ત થાય તો તેનો જવાબદાર કોણ રહે. સમગ્ર જે નિયમોની જે કહી શકાય કે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે મહાનગરપાલિકાની નજર સમક્ષ થઈ રહ્યું છે, તેમ છતાં શાસક પક્ષ અને મહાનગરપાલિકાના અધિકારીઓ મૌન પાળી રહ્યા છે, કોઈ પણ જાતનો જવાબ દેવા પણ તૈયાર નથી. શ્રમિકોની સેફ્ટીની વાત હોય તો શ્રમિકોની સેફ્ટીમાં પણ કામ નહોતું થતું. તાજેતરમાં જ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા દ્રશ્ય દેખાડવામાં આવ્યા હતા કે શ્રમિકો સેફ્ટી બેલ્ટ હેલ્મેટ વગર કામ કરી રહ્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલના અહેવાલની અસર પડતા જ જે રાજકમલ જે કન્સ્ટ્રક્શન છે તેના દ્વારા હેલ્મેટ પહેરાવવા તો આવ્યા પણ હજી સુધી સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવામાં નથી આવતો, નથી સેફ્ટી નેટ નાખવામાં આવતી. તમામે તમામ કામ છે તે નિયમોના ધજાગરા ઉડીને થઈ રહ્યું છે. શા માટે અધિકારીઓ આની વિરુદ્ધમાં પગલાં નથી રહેતા? શા માટે શાસક પક્ષ આમની વિરુદ્ધમાં મૌન પાળી રહ્યા છે? ખુદ શાસક પક્ષના કહી શકાય કે પદ અધિકારીઓ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી, માત્ર ટેલિફોનિક ચર્ચા કરીને આદેશ આપ્યો છે તેવા જવાબ દઈ રહ્યા છે. પરંતુ જોવાનું રહ્યું કે હજી પણ ઘણું કામ આ ઓવરબ્રિજનું બાકી છે, ત્યારે રાજકમલ જે કન્સ્ટ્રક્શન છે તેના દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, આશા રાખીએ છીએ કે કોઈ ઘટના ન બને અને કોઈ વાહન ચાલકનો આ કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન ભોગ ન લેવાય. જો ભોગ લેવાશે તો સવાલ એક જ થશે કે આનો જવાબદાર કોણ, કન્સ્ટ્રક્શનના અધિકારીઓ કે પછી મહાનગરપાલિકાના અધિકારીઓ કે પછી શાસક પક્ષના નેતાઓ? જી, દિલ્હી ખાતે નહેરુ ગર્લ્સ અંડર 17 હોકી ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર ભારતથી હોકીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ જતી હોય છે, ત્યારે આ વર્ષે ધ્રોલની અંડર 17ની ટીમ દિલ્હી ખાતે રમવા જઈ રહી છે. જામનગરથી પહેલી વખત ધ્રોલની ટીમ અંડર 17 નહેરુ હોકી ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે, ત્યારે આ ટીમે રાજકોટના રેસ કોર્સમાં આવેલ હોકી ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટમાં બેસ્ટ આપવા પ્રેક્ટિસ કરી હતી, ત્યારે ટીમના ખેલાડીઓ જીતની આશા વ્યક્ત કરી હતી. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા ખેલાડીઓએ જીતની પ્રબળ આશા વ્યક્ત કરી હતી. આ અંડર 17 નહેરુ ટુર્નામેન્ટ અમે દિલ્હી ખાતે જઈ રહ્યા છે. કઈ પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઇડ કરવામાં આવે છે જેથી કરીને તમને શું કહેવાનું? ફેસિલિટી તો અમે જે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીએ છીએ ત્યાં છટનું ગ્રાઉન્ડ છે, અને જ્યારે અમે ટુર્નામેન્ટમાં જઈએ કોઈ પણ, અત્યારે અમે દિલ્હી ખાતે કાલે ટુર્નામેન્ટમાં જઈએ છીએ. એમપી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા આ લોકો ખૂબ સારું રમી રહ્યા છીએ. અને તમારી પ્રેક્ટિસની કેટલી રિક્વાયરમેન્ટ હોય? તમે કેટલી પ્રેક્ટિસ કરી રહ્યા છો? અમે 2 કલાક જેટલી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મારું માનવું એવું છે કે થોડીક વધારે પ્રેક્ટિસ મળે તો સારું હોય. મારી સામે એક જોવા જઈએ ને તો ગુજરાત સામે પડકાર ગણીએ, ધ્રોલ સામે તો ના કહી શકીએ પણ ગુજરાત સામે એક પડકાર ગણીએ. કારણ કે જે ફેસિલિટીઝ ઓકે, રહેવા જમવાની બરાબર છે, પણ ટ્રેનિંગ સેશન્સ છે એમાં જે ટાઈમ પિરિયડ મળે છે આપણને ઘણો ઓછો મળે છે, અને ટાઈમ પિરિયડના કારણે આપણે ઘણો માર ખાઈએ છીએ. જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. નાગરિકોને શુદ્ધ અને સાત્વિક સામગ્રી મળી રહે તેના ભાગરૂપે મનપાની ફૂડ શાખા દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મીઠાઈઓ તેમજ ફરસાણ વગેરેના સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને ભારે દોડધામ થઈ છે. ફૂડ શાખાની એફએસઓની ટીમ 3 દિવસથી સતત ફૂડની હાઇજેનિક કન્ડિશન મેન્ટેન થાય એ બાબતની કામગીરી કરી રહી છે. એ દરમિયાન આજરોજ જામનગર શહેરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આજ સવારથી ચેકિંગ અને તપાસ કામગીરી ચાલુ છે.
બોટાદના ભીમનાથ ગામમાં ધંધુકા આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી ધરમસિંહ પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં ઉદ્યોગપતિ ઓધવજી નાવડા, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધરમસિંહ પટેલની ઘાતકી હત્યાને આગેવાનોએ વખોડી હતી અને ધરમસિંહ પટેલની હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. ધરમસિંહ દાદા દરેક સમાજના એક સેવક જ હતા. અમે 30 વર્ષથી સાથે કામ કરતા હતા અને ધરમસિંહ દાદાએ કોઈ પણ કામમાં આનાકાની નથી કરી અને સેવા પ્રવૃત્તિ જ કરવી એવી અમને બધાને સૂચના આપતા હતા અને અમે બધા એની આગેવાની નીચે કામ કરતા હતા. ધરમસિંહભાઈ જેઓ ભીમનાથથી બરવાળા તાલુકાના ભીમનાથ ગામથી હતા, આ પંથકમાં તો ઠીક, પણ આમ તો આખા ગુજરાતની અંદર જે 5 થી 7 લોકો જે સમાજની સેવા માટે એમના હતા, એમાંથી તેઓ હતા. તેમનો હંમેશા ઉદ્દેશ જનકલ્યાણ, માનવ સેવા, કાયમી તેના હિમાયતી હતા. મુનશીભાઈ એક એવું વ્યક્તિત્વ હતું, એ અજાત શત્રુ હતા. હંમેશા આખા પંથકમાં ક્યાંક ઝઘડા થાય તો સમાધાનની ભૂમિકા હંમેશા એમની રહી, એટલે ગામમાં ઝઘડા ન થાય એના માટે સમાધાન કરાવનાર એક વ્યક્તિત્વ એમનું હતું. એટલે એવા ગાંધીજી કો અને અહિંસાવાદી માણસને આ પ્રકારની હિંસાથી જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. આવી ઘાતકી હત્યા કરનારને કડકમાં કડક સજા થાય, તાત્કાલિક સજા થાય એવી અહીંના પ્રજાની લોક લાગણી છે. જ નાના મોટા સામાજિક પ્રસંગો હોય, માત્ર પટેલ સમાજના નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં દરેક સમાજના નાના મોટા પ્રસંગો હોય, જરૂરિયાતમંદ લોકો હોય અને અનેક પ્રવૃત્તિઓ સાથે, શૈક્ષણિક સંસ્થાઓ સાથે, સામાજિક સંસ્થાઓ સાથે સામાજિક કાર્યો કરી રહેતા અને એમનો જ્યારે આ કરપીણે હત્યા કરવામાં આવી છે એ દુઃખદ ઘટના છે. મારી વિનંતી છે કે આ આવા આરોપીઓને ક્યાંય બક્ષે નહીં. ધરમસિંહ કાકા અમદાવાદની અંદર રહી પણ એ કાકાના ઉલાવણા નામથી એમણે લોક પ્રસિદ્ધિ મેળવેલી અને સમયાંતરે જ્યારે જ્યારે આ વિસ્તારની અંદરમાં કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો એને પાયામાંથી કે મુકેલવા, ગામડાના લોકોની કઈ રીતે સેવા થઈ શકે, આરોગ્યની સેવા હોય, શિક્ષણની હોય, કંઈ પણ હોય તો એનું સમાધાન કરી વલણ જીવન પર્યંત સુધી રહ્યું. અમરેલીના લાઠીના શેખ પીપરિયા ગામે સગો બાપ જ હત્યારો બન્યો છે. બબલુ ભુરજી નામના વ્યક્તિએ દારૂના નશામાં 3.5 વર્ષની દીકરીની હત્યા કરી હતી. 3.5 વર્ષની દીકરીને કૂવામાં નાખી પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. દીકરી કૂવામાં તડફળિયા મારતી રહી અને તરતા આવડતા હત્યારો બાપ બહાર નીકળી ગયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પીએ મર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મજૂર રાખેલા છે ત્યાં મજૂરે દારૂ પી અને પછી હું વાડીએ મૂક્યા હોય ને વાડીએ મૂકીને ઘેરે પહોંચ્યો ત્યાં એટલી વારમાં બાજુવાળાનો ફોન આવ્યો કે તમારા મજૂરે એની છોકરીને કૂવામાં નાખી દીધી છે, તમે આવો. અને પાછો પહોંચે પડી ગયો હતો કૂવામાં અને પહોંચ્યાને તરતા આવડતું હતું એટલે એ નીકળી ગયો. સુરતના મોટા વરાછાથી ક્રાઇમ આચરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સિમ કાર્ડ ખરીદી નેટ બેન્કિંગથી બોગસ પાસવર્ડ બનાવતા હતા, તેમજ બોગસ પુરાવાને આધારે સિમ કાર્ડ ખરીદતા હતા અને સાયબર ફ્રોડના નાણાં ડમી બેંક એકાઉન્ટમાં જમા કરતા હતા. બોગસ બેંક એકાઉન્ટ દ્વારા પાસવર્ડ ક્રિએટ કરી રૂપિયા ઉપાડતા હતા. ત્યારે આરોપીઓ પાસેથી 86 ડેબિટ કાર્ડ, 180 બેંકની પાસબુક, 30 જેટલી બેંકની ચેકબુક મળી આવી છે. પોલીસે મિલન વાઘેલા, કેતન વેકરિયા અને અજય ઇટાલિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લજામણી ચોકડી પાસે સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં પરમ દિવસે લેટ નાઇટ રેડ કરવામાં આવી હતી, જેમાં 24 થી 36 કલાકથી વધુનું લાંબુ પંચનામું ચાલ્યું, જેમાં 3 આરોપી એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક મોટી એમઓ સાથે એક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલતું હતું એનું આખું રેકેટ મળી આવ્યું. મિલન સુરેશ વાઘેલા અને કેતન મગન વેકરિયા અને અજય ઇટાલિયા આ ગુનાના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે, જેમાં મિલન વાઘેલા અત્યારે દુબઈ છે, કેતન અને અજય અહીંયા સુરતમાં રહી અને આ ઓપરેશન એક આ મોડસ ઓપરેન્ડીથી આ એક ચલાવતા હતા. સુરતમાં લોકો ઓનલાઈન ખરીદી તરફ વળતા લોકલ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગયા વર્ષે દિવાળીના સમયે પીએમ મોદી દ્વારા લોકલ ફોર વોકલની તમામને અપીલ કરવામાં આવી હતી, ત્યારે પીએમ મોદીની અપીલ બાદ ગયા વર્ષે લોકલ વેપારીઓને સારો એવો ફાયદો થયો હતો અને આ વર્ષે પણ સારી એવી તૈયારી છે. આ વર્ષે પણ દિવાળીમાં બમણો વેપાર મળે એવી આશા વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે મોટાભાગના ગ્રાહક પણ લોકલ ફોર વોકલને માન આપી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ને હું વર્ષોથી વિજય ફૂટવેરમાંથી હું ખરીદી કરું છું, મારા ફાધરથી અમે લોકો આટલા આવીએ છીએ અને જૂના અને જાણીતા લીડરના શૂઝ બનાવીને પણ અમને આપતા હતા, એટલે અમે ખાસ એમનો જ આગ્રહ વધારે રાખીએ છીએ. એ રીતે હું આટલે હમણાં શૂઝ ખરીદવા જ આવ્યો છું. મુજે યહાં પે ક્વાલિટી ઓર સર્વિસ મેં જો મેરેકો યહાં મિલા રિસ્પોન્સ વો ઓનલાઈન કભી આજ તક મિલા નહીં. ઓનલાઈન મેં બહોત બાર કમ્પ્લેન ભી આતી હૈ રિટર્ન કા યે વો મગજમારી, લેકિન યહાં સે એક બાર ટચ હોને કે બાદ મેરેકો આજ તક ક્વાલિટી મેં કભી કોમ્પ્રોમાઇઝ નહીં કિયા, કભી કુછ સબ અચ્છા હી મિલા હૈ, સર્વિસ ભી ઇનકા બેટર હૈ. ઓર જૈસે કિ હમારે મોદીજી બોલતે હૈ વોકલ ફોર લોકલ, મતલબ આપ લોકલ કો સપોર્ટ કરો, અપને ભાઈ બંધુ આસ પડોસ વાલો કો સપોર્ટ કરો. અત્યારે જો શુભ પ્રસંગો દિવાળી ને બધું આવી રહ્યું છે તો આપણા પીએમ મોદી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સ્થાનિક વેપારી પાસે ખરીદી કરો તમે, કારણ કે ઓનલાઈનમાં શું છે કે તમને છેતરામણી જાહેરાત બહુ હોય છે કે તમને પહેલા ડબલ ને 3 ગણી કિંમતો આપે છે અને પછી એમાં ડિસ્કાઉન્ટ આપે છે, લોકોને છેતરાવે આવે છે, પછી બદલી પણ નથી આપતા. તો મારી સર્વે ગ્રાહકોને અને વિનંતી છે કે શુભ પ્રસંગો બી આવી રહ્યા છે, દિવાળી પણ આવી રહી છે, તો એમાં લોકલ વેપારીને સપોર્ટ કરીને લોકલ ખરીદી કરો બધી વસ્તુઓની, ઓનલાઈનને રદિયો આપો. સુરતના જાણીતા કોન્ટ્રાક્ટરના પરિવારમાં વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ભાઈ હેમંત કોન્ટ્રાક્ટર અને તેમની પત્નીના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 2.92 કરોડની લોન લીધી હતી. બાકી રહેતી 67 લાખ લોનની રકમ નહીં ભરતા ફાઇનાન્સ કંપનીએ નોટિસ આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હેમંતભાઈના પત્ની નૈના કોન્ટ્રાક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા કનૈયાલાલ લાલભાઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ આ કેસની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવશે. મોટાભાઈએ અમારી ફરજી સહી કરીને પાવર ઓફ એટર્ની બનાવી અને તેના બેઝ પર એમણે અમારી ઓફિસ પરથી 2.92 કરોડ રૂપિઝ ઉપાડ્યા હતા અને તેની ભરપાઈ નહીં થતાં હમણાં કોર્ટમાંથી ચુકાદો આવ્યો. આરસીએલ કંપનીને એમણે ઓફિસ જપ્ત કરી લેવા માટે કહ્યું અને એ અમને જાણ થઈ તેના બેઝ પર મેં આ પોલીસ કમ્પ્લેન કરાવી. અમે છેલ્લા 1.5 મહિના પહેલાં પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી કે અમારી સાથે આવી છેતરપિંડી થઈ છે. 1.5 મહિનામાં કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર અગેન્સ્ટ અમે ફોર્જરીની કમ્પ્લેન કરી હતી પણ એમણે પોલીસને સપોર્ટ આપ્યો નથી અને હવે પોલીસ કમિશનર સાહેબે ગઈકાલે અમારી FIR દર્જ કરાવી દીધી છે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની અગેન્સ્ટ. અને મારા ફાધરે ઘણી બધી કાર્યવાહી કરી પણ ત્યારે એવું જાણવામાં આવ્યું કે જો આગળ કાર્યવાહી કરશું તો કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરને જેલ થશે, એટલે મારા ફાધર મોટાભાઈ સમજીને માફ કરી દીધા કનૈયાભાઈને. પણ પછી પપ્પાની મૃત્યુ થઈ તેના 3-4 મહિના આગળ જ પપ્પાને ઘણું બ્લેકમેલ કર્યું પૈસાના માટે, 25 કરોડ રૂપિયા માંગ્યા. મારીને મારી બહેનને પણ ધમકીઓ આપવામાં આવી કે ફ્યુચર સિક્યોર નહીં રહેશે ને એમ તેમ બધું પપ્પાને ઘણું ટોર્ચર કરવામાં આવ્યું, તેથી એમનું આકસ્મિક રીતે આવી રીતે મૃત્યુ પણ થઈ ગયું મારા ફાધરનું. સુરતના આઝાદનગર વિસ્તારમાં લોકોની બેદરકારીને કારણે આંગણવાડીઓમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નાના ભૂલકાઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. આંગણવાડી બહાર જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકીની સાથે આંગણવાડીની સામે અને પાછળ દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે, જેથી નાના ભૂલકાઓ પણ તેની વિપરીત અસર પડી રહી છે. આંગણવાડીના કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ આવતું નથી,
જેથી 150 જેટલા બાળકો ગંદકી વચ્ચે પણ અભ્યાસ કરી રહ્યા છે. સુરતનું ભવિષ્ય હવે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બનવા માટે મજબૂર બન્યું છે. આપણે આવ્યા છે સુરતના જે ભટાર વિસ્તાર છે, ભટાર વિસ્તારના આઝાદનગરમાં જે આંગણવાડી આવી છે ત્યાં આપણે આવ્યા છે. જોઈ શકાય છે કે આંગણવાડીના બહાર જે કેવા પ્રકારની ગંદકીઓ અહીંયા છે, રોજ રોજ બરોજની જે ગંદકીઓ છે તેના વચ્ચે અહીંયાના જે નાના નાના ભૂલકાઓ છે તે બનવા માટે મજબૂર બન્યા છે. અહીંયા આપણે જોઈએ કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે અહીંયા સાફ સફાઈ કરવામાં આવી છે, પરંતુ અહીં રોજનું જે કચરાનું સામ્રાજ્ય હોય છે તેના વચ્ચે અહીંયા લોકો નાના નાના બાળકો અહીંયા ભણવા માટે મજબૂર બન્યા છે. એ મહત્વની વાત તો એ છે કે આંગણવાડીની સામે અને આંગણવાડીની જસ્ટ પાછળ જ દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે, જેથી અહીંયા જે સ્થાનિક પોલીસ છે તેની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આપણી સાથે આંગણવાડીની મહિલાઓ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી બેન, તમારું નામ? મારું નામ હિના દેવાંગરાજ છે. હું રસુલાબાદ આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું. અને મારી આંગણવાડીમાં વિસ્તારના ઘણા બધા બાળકો આવે છે. અમારે અહીંયા 6 આંગણવાડી સાથે ચાલે છે અને એમાં 150થી વધારે છોકરાઓ અહીંયા આવે છે. અને અમારે વાલીઓને વારંવાર કહેવું પડે છે કે તમે અહીંયા કચરો નહીં નાખો, તમારા જ બાળકો અહીંયા ભણવા માટે આવે છે. પણ વાલીઓ અને માતાઓ અને કોઈ પણ વિસ્તારના કોઈ પણ આગેવાનો સાંભળતા નથી. એ લોકો અમે વારે વારે કમ્પ્લેન કરી છે એસએમસીમાં, અને એસએમસીમાં કમ્પ્લેન કરવાથી ભાઈઓ આવીને સાફ કરે છે. એ લોકોની ડ્યુટી તો એ લોકો નિભાવે જ છે રોજની આવીને સાફ સફાઈની, પણ વિસ્તારના ભાઈઓ બહેનો નથી સમજતા. આંગણવાડીને ટચોટચ જે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, 150 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે, કેવા પ્રકારની એ લોકો પર અસર જોવા મળી રહી છે? એ લોકો એકચ્યુઅલી અમે દારૂના અડ્ડા માટે પણ વાત કરી હતી આગળ, અને એના માટે કાર્યવાહી થઈ પણ છે, પણ એ લોકો થોડા ટાઈમ માટે બંધ કરે છે અને પાછું ચાલુ જ થઈ જાય છે. આપની સાથે અહીંયાના જે સ્થાનિક લોકો છે, આપની સાથે સ્થાનિક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી બેન, તમારું નામ? અમારું નામ રેહાના હૈ. જી, યહાં પે ગંદગી કે બીચ મેં છોટે છોટે બચ્ચે પડને કે લિયે મજબૂર બને, આપ ભી યહાં પે રહેતે હો, કિસ પ્રકાર કી આપકો હાલાકી હો રહી હૈ? બહોત બહોત બુરી હાલત હૈ યહાં પે. મેને પહેલી બાર એસા યહાં ગંદગી દેખી હૈ સર. હમારા કહેના હૈ કી યહાં પે સર અગર કચરે કે લિયે કુછ વ્યવસ્થા, ડિબ્બે કી વ્યવસ્થા હૈ તો કૂડેદાન ડસ્ટબિન કે રખવાઓ કી વ્યવસ્થા કરે, નહીં તો હમારે છોટે છોટે બચ્ચે રો આજ દિન બીમાર રહેતે હૈ સર, ઉનકો કિતના ઇલાજ કિયા જાય? હમ લોગ ગરીબ એરિયા ગરીબ એરિયા બોલતે હૈ, લેકિન સર ઇનકી વ્યવસ્થા તો કિયા જાય? જી, આપને જોયું તેમ જે આ સુરતના જે ભટાર વિસ્તારમાં આઝાદનગર વિસ્તાર આવેલો છે ત્યાં આપને આવ્યા હતા, ત્યાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નાના નાના ભૂલકાઓ ભણવા માટે મજબૂર બન્યા છે. ગંદકીનું સામ્રાજ્ય તો ઠીક છે, અહીંયા જે આંગણવાડી છે તેની આગળની બાજુ અને પાછળની બાજુ દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે, તેથી જે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા, યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતી. પરિસ્થિતિ જેવી છે તેવી ને તેવી છે, જેનાથી સ્થાનિક લોકો અહીંયાના જે આંગણવાડીના જે મહિલાઓ છે તેઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને આ કામગીરીથી તેઓ પરેશાન થઈ ગયા છે. લલિતા, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.